રશિયા ખાતે વિશ્વ યુવા મહોત્સવમાં ઢીમાના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા યુવાન કરશે ભારતનું પ્રતિનિધિત્વ. ઢીમાના યુવાન અગાઉ પણ વર્ષ 2015-16 રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવી સમગ્ર બનાસકાંઠાનું નામ રોશન કર્યું હતું. અત્યારે વિશ્વ યુવા મહોત્સવનો કાર્યક્રમ રશિયાના સોચી શહેર ખાતે તારીખ 1-3-2024 તારીખ 7-3-2024 સુધી વર્લ્ડ યુથ ફેસ્ટિવલ 2024 વિશ્વ યુવા મહોત્સવનો આજથી શુભારંભ થઈ રહ્યો છે, જેનું ઉદઘાટન રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન કરશે, જેમાં વિશ્વના 190 દેશોમાંથી 10,000 યુવાનો તેમજ રશિયામાંથી 10,000 યુવાનોની પસંદગી થઈ છે, જેમાં ભારતમાંથી વિવિધ ક્ષેત્રોમાંથી 360 ઉત્કોર્ષ યુવાનોની પસંદગી થઈ છે. આ 360 યુવાનોની ટીમ ભારતની આન બાન અને શાનને વિશ્વના મંચ પરથી પ્રદર્શિત કરશે. આ વિશ્વ યુવા મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વ કલ્યાણનો છે, જે ઐતિહાસિક વિશ્વ યુવા મહોત્સવમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી એકમાત્ર રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પીએચડી સ્કોલર અને વક્તા એવા હરચંદભાઈ શંકરભાઈ ચૌહાણ ઢીમા તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠાની પસંદગી થઈ હતી. જોકે આમ તો આ એક નાનકડું ગામડું છે, જે ભારત અને પાકિસ્તાનની સરહદને માત્ર થોડા કિલોમીટરના અંતરે અડીને આવેલો છે અને વિશ્વ લેવલે પ્રખ્યાત થયેલા બનાસકાંઠા જિલ્લાના મિની દ્વારકાથી ઓળખાતા વાવ તાલુકાના ઢીમા ગામના યુવાન હરચંદ ચૌહાણ અત્યારે એક નાનકડા એવા ગામનું નામ વિશ્વ લેવલથી વિશ્વના મંચ રશિયા સુધીની સફર કરી બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે, ત્યારે આ એક ઘડી સમગ્ર ભારતને ગૌરવ અપાવે તેવી બાબત ગણી શકાય. જોકે આ બાબતે યુવાને જણાવ્યું હતું કે હું એક અંતરિયાળ અને છેવાડાના પછાત ગણાતા વિસ્તાર એવા વાવ તાલુકાના ઢીમા ગામના એક ખેડૂત પુત્રનો દીકરો છું. આજે વિશ્વના રશિયા દેશ ખાતે આવેલ સોચી શહેર સુધી પહોંચવા માટે હું મારા માતા પિતા, મારા પરિવાર, ગુરુજનો, વડીલો તેમજ સ્નેહીજનો, મિત્રો અને નામી અનામી ડગલેને પગલે જે મને મદદરૂપ થયા છે અને આ બાબતે આગળ વધવા માટેનું જે મારું માર્ગદર્શન પૂરું પાડ્યું તેવા તમામ સ્નેહીજનોનો હું આભાર વ્યક્ત કરું છું.